भावनगर महानगरपालिका सफाई वीराना नामे प्रजा पासेथी करोड़ों रूपया उघरावे छे, परंतु कचराने प्रोसेस करवाने बदले डंपिंग साइट पर सरकावी देवामां आवे छे, जेथी हवामां प्रदूषण वधी रह्युं छे। तंत्र वर्षो सुधी कचराने प्रोसेस करवानी मात्र वातो करे छे। भावनगर महानगरपालिका में 5 वर्ष पहला आसपासना गामों समावेश करायो हतो। तंत्रे 5 वर्ष में इन्फ्रास्ट्रक्चर उभो करवानी खातरी आपी हती, जो कि आजे पण ड्रेनेजना पाणीना निकालनी के स्ट्रीट लाइटनी पण व्यवस्था नथी कराई। नर्मदाना नांदो तालुकाना वडिया गामे स्वच्छता ने लई लेवायो अनोखो निर्णय। ग्राम पंचायते स्वच्छता जळवाय ते माटे कचरो नाखनाने 200 रूपियानो फटकारशे दंड। भूजना बजारमां धीमे धीमे रौनक जामी रही छे। वाणियावाड बजारमां दिवाळीने कारणे ग्राहको खरीदी करवा पहोंच्या, जो कि गत वर्षनी सरखामणी आ वर्षे 40% जेटलो वेपारमां घटाडो जोवा मळ्यो। अंतिम दिवसोमां ग्राहको आवशे तेवी वेपारीओने आशा। नड़ियादना उत्तरसिंडा गामना प्रख्यात मठिया ने पापड़ पण मोंघवारीनी झपेटमां। कमोसमी वरसादने कारणे कठोळना भाव वध्या, जेथी मठिया ने पापड़ना प्रति किलोए 20 रूपियानो वधारो थयो। तो बीजे तरफ कोरोनाने कारणे दर वर्ष जेटलो वेचाण पण नथी थई रह्यो। कोरोनाने कारणे सौराष्ट्रना टूर ऑपरेटर्सने मोटो फटको। दिवाळी पर लोको प्रवास माटे निकळशे तेवी हती आशा, परंतु कोरोनाना केसमां फरीथी वधारो थता लोको प्रवास टाळी रह्या छे, जेथी सौराष्ट्रना 500 जेटला टूर ऑपरेटर्सने मोटो झटको। મરાશા પાખંડી તાંત્રિક વિષ્ણુ નાયક કેસમાં ચોંકાવનારો ખુલાસો। પાખંડીએ વિધિના નામે કર્યા હતા 14 લગ્ન। હાલ તે લાખાપુર ગામમાં 2 પત્ની સાથે રહે છે। તાંત્રિકની છાપ માથાભારે શખ્સની છે, આમ છતાં પોલીસે યુવતીને છોડાવી લાવી તે મોટી વાત છે। વડોદરામાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને જજના નિવાસસ્થાને કરાયો રજૂ, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। ગોત્રી પોલીસે 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગ। પીડિત દ્વારા કરાયેલા આક્ષેપો મુદ્દે પોલીસ કરશે તપાસ। અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ। જાહેરમાં દારૂના વેચાણથી સ્થાનિકોમાં રોષ, બેફામ બનેલા બુટલેગરો ધમકી આપતા હોવાનો સ્થાનિકોનો દાવો। બુટલેગરોના નામ સાથે બેનર છપાવીને કર્યો વિરોધ। સુરતના ઉધના વિસ્તારમાંથી ઝડપાયું અફીન। એસઓજીએ 4 કિલો અફીન અને 11 લાખ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા। ઘરમાં અફીન લાવીને છૂટક વેપાર કરતો સ્વરૂપસિંહ રાજપૂત નામનો આરોપી પણ ઝડપાયો। સુરતના વેડ રોડ પર બૂટ ચપ્પલની દુકાનો પર સીઆરડી ક્રાઇમના દરોડા। જાણીતી કંપનીના નામે નકલી બૂટનું થતું હતું વેચાણ। સીઆરડી ક્રાઇમે 2 વેપારીઓ સહિત 71.73 લાખનું મુદ્દામાલ કર્યું કબજે। જૂનાગઢના ગેલાણા ગામમાંથી નકલી ડોક્ટર ઝડપાયો। એસઓજીએ સુરેશ ભટ્ટ નામના નકલી ડોક્ટરને ઝડપી લીધો, સાથે 11,000નો મુદ્દામાલ કર્યો જપ્ત। અમદાવાદના ઓઢવમાં 5 લાખની લૂંટ કરનાર લૂંટારો ઝડપાયો। 2 આરોપીઓએ આંગણીયા પેઢીના કર્મચારીને એક્ટિવા પરથી નીચે પાડીને કરી હતી લૂંટ। રૂપિયા સાથે 1 આરોપી ઝડપાયો, અન્ય 1 ફરાર। સુરેન્દ્રનગરમાં ₹7 લાખ અને સોના ચાંદીના ઘરેણાની ચોરીનો ઉકેલાયો ભેદ। પોલીસે સીસીટીવીના આધારે 2 શખ્સની કરી ઓળખ। જસદનના શેરસિંહ નામના શખ્સે ઝડપીને મુદ્દામાલ કર્યો જપ્ત, અન્ય 1 આરોપી પણ થયો ફરાર। વડોદરાના સમા વિસ્તારમાં એસબીઆઈનું એટીએમ લૂંટવાનો નિષ્ફળ પ્રયત્ન। ગેસ કટર સહિતના સાધનો સાથે ત્રાટક્યા હતા લૂંટારૂઓ। સીસીટીવીથી બચવા માટે કેમેરા પર છાંટ્યો કલર, જોકે વોચમેનની સતર્કતાથી લૂંટારૂઓ ભાગ્યા। ડાંગણા આહવામાં મોબાઈલની દુકાનમાં થઈ ચોરી। મોબાઈલની દુકાનનું શટર તોડી લાખોના મોબાઈલની થઈ ચોરી। હોરર માસ્ક પહેરેલા તસ્કરો સીસીટીવીમાં કેદ। આહવા પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ। હિંમતનગરના હાજીપુરની કેનાલમાંથી મળેલા મૃતદેહને લઈ ખુલાસો। મૃતક તલોદનો રહેવાસી, પ્રેમ પ્રકરણમાં યુવાનું ગળું દબાવી માથામાં મારીને કરાઈ હતી હત્યા। આત્મહત્યામાં ખપાવા મૃતદેહને ફેંક્યો કેનાલમાં। સુરેન્દ્રનગરના ભાજપના 3 કાર્યકર્તાઓનો બદ્રીનાથમાં અકસ્માત, એકનું મોત થયું જ્યારે અન્ય 1 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો। ઉત્તરાખંડમાં પ્રચાર કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બદ્રીનાથમાં દર્શન કરી પરત ફરતી વખતે તેમની કાર અલકનંદા ખાડીમાં ખાબકી। અંબાજી પાસે જીઆરડીસી વિસ્તારમાં અકસ્માત, ચાલકે મોપેડ પરથી કાબુ ગુમાવતા પલટી માર્યો। ડમ્પરના ટાયર નીચે મહિલા કચડાઈ જતા મોત। મૃતક મહિલા ગબ્બર 51 શક્તિપીઠ મંદિરના પૂજારીના પત્ની।